ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભલે શિયાળો ચાલતો હોય હાલના સમયમાં, પરંતુ રસ્તા ઉપર ઉભરાતી ગટરોને લોકોએ ભર ચોમાસે જેમ પાણી વહે છે તેવો અનુભવ કર્યો હતો। भरूचना डांडिया बजार विस्तार में आज सवारे भर शियाळे चोमासा जेवो माहौल सर्जायो हतो, कारण के अहींया गटरो उभरावाथी जाने के चोमासानी ऋतु होय तेवो अनुभव लोकोने थयो हतो। स्थानिक रहीशो अनेको परेशानीओ वेठी रह्या छे, त्यारे हवे चूंटणी नजीक आवता जे लोको पण कामगीरी करावा माटे रोड उपर आव्या छे। भरूचना डांडिया बजार मां गटर नी पाइपलाइन ड्रेनेज तथा आ विस्तार ना गटर ना गंदा पाणी बहार आवता होवाने पगले भर चोमासे पण भर शिया ત્યારે પણ ચોમાસા જેવો માહોલ સર્જાય છે। આ વિસ્તારમાંના રહેવાસી અમૃતભાઈ કહાર દ્વારા મીડિયા સમક્ષ વિગતો આપવામાં આવી હતી કે સત્તાધારી પક્ષ દ્વારા અમારા વિસ્તારમાં વિકાસના કોઈ કાર્યો હાથ ધરવામાં નથી આવ્યા તેવા ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા। આજે જ્યાંથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યાં આજે એક વર્ષ પહેલા જ ડ્રેનેજ લાઇનની પાઇપલાઇન નાખવામાં આવી હતી અને આ કામગીરી કરવામાં આવી હતી। ભાજપ સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે તેમના વિસ્તાર નાના અમથા એવા વિસ્તારમાં ગટરની લાઇનમાં પણ ભ્રષ્ટાચાર હોય તેવું આજે અહીં ઉભરાતી ગટરો પરથી ફલિત થતું હોવાનો તેઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું। આ ડ્રેનેજ લાઇનની ફરિયાદ અનેક વખત નગરપાલિકામાં કરી છે, તેમ છતાં ભાજપના જાડી ચામડીના સત્તાધીશોને પેટનું પાણી ઠલતું પણ નથી। તેમના વિસ્તારમાં અવારનવાર ગટરોનું ગંદુ પાણી બહાર આવી જાય છે, અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સ્થાનિક લોકો નર્ક સમાન જીવન જીવી રહ્યા છે। અહીંથી પસાર થતા રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે। અનેકો વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા લોકોએ આગામી ચૂંટણી સુધી કામગીરી નહીં થાય તો આગામી ચૂંટણીમાં તેનો ચમકારો દેખાડવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ અમૃત એન કહાર, સમાજસેવક, દાંડિયા બજાર ચિંગસપુરા ગોલવાડમાં રહું છું। આ વારે ઘડીએ આ એક વર્ષથી આવી પરિસ્થિતિ છે અને એક વર્ષ પહેલાં જ આ ડ્રેનેજ લાઇનનું પાઇપ નાખવામાં આવેલું, પણ વારે ઘડીએ રજૂઆત કરતાં પણ અહીંયા જાહેર સ્મશાન રોડ છે, ભગવતી દાદાનું મંદિર આવેલું છે, દશાસમેત ઘાટનો જ રસ્તો છે, માર્કેટ જવાનો રસ્તો છે, ટ્યુશનો બાળકો જાય છે, વારે ઘડીએ પડી જાય છે, પણ આ જાડી ચામડીના સત્તાધીશો અમે રજૂઆત કરતાં પણ અમારી રજૂઆત, દુકાનદારો રજૂઆત કરે છે તો પણ એ લોકોનું પેટનું પાણી હલતું નથી। તો મારે એક જ વિનંતી છે કે જે આ કોન્ટ્રાક્ટરે પાઇપ નાખ્યું છે એના પર કાયદેસર નગરપાલિકા ચીફ ઓફિસર પગલાં લે, એવી જ અમારી માંગ છે।